સાયરાની અનુસૂચિત જાતિની કોલેજિયન યુવતીની લટકતી લાશ મળી આવી હતી. આ મામલે ચાર આરોપીઓ સામે અપહરણ, દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો. આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ ટીમના સભ્ય ડોક્ટર રાજુલ દેસાઈ સાયરા ગામ પહોંચ્યા હતા. ત્યાં તેમણે પીડિતા પરિવારની મુલાકાત લીધી હતી. મોડાસાના સાયરાની 31 ડિસેમ્બરથી 5 દિવસથી ગુમ યુવતીની લાશ જળ પર લટકતી હાલતમાં રવિવારે 5 જાન્યુઆરીએ લાશ મળી આવતા યુવતીના પરિવારજનો તથા અનુસૂચિત જાતિ સમાજે આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધાવી 25 લાશનો સ્વીકારની માંગણી કરી હતી. પણ પોલીસે માંગણી ન સ્વીકારતા અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સોમવારે 6 જાન્યુઆરીએ સમાજે મોડાસામાં ચક્કા જામ અને પીએસસીની બહાર આખી રાત ધરણા કરી પોલીસ સામે આક્રોશ દર્શાવ્યો હતો, જેના પગલે મોડાસામાં તંગદિલકી સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું અને મોડાસા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મંગળવારે 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઈ ચાર વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને ગુનો નોંધી તપાસ HCSCLના DYSP ગઢવીને સોંપી હતી. તેમજ યુવતીના મૃતદેહને મંગળવારે રાત્રે અમદાવાદ PM માટે મોકલાયો હતો. બુધવારે 8 જાન્યુઆરીએ PM કર્યા બાદ યુવતીના માતા પિતાની તબિયત લથડતા મોડી રાત્રે 2 વાગે મૃતદેહ સ્વીકારીને પરિવાર વતન ગયો હતો. ગુરુવારે 9 જાન્યુઆરીએ સમાજની રીતિ રિવાજ મુજબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંતિમ વિધિ કરાઈ હતી. 11 જાન્યુઆરીએ શનિવારે સરેન્ડર કરતા SCHTLના DYSP ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. હજુ એક આરોપી ફરાર છે. મહિલા આગેવાન સભ્ય ડોક્ટર પારુલ દેસાઈ સાયરા ગામની મુલાકાતે ગયા હતા. તેમણે દુષ્કર્મ અને હત્યાની ઘટનાની વખોડી કાઢી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે સંપૂર્ણ ઘટનાની તપાસ અને પોલીસની કામગીરી તેમજ કાયદાકીય તપાસ કરીને રિપોર્ટ મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું. મહિલા આયોગને ઓનલાઈન અરજીઓ મળી હતી, ત્યારબાદ મહિલા આયોગના સભ્યને સાયરા ગામની મુલાકાત લીધી હતી. સુઓ મોટો કોગ્નિઝન્સ લીધેલ આજે રૂબરૂ મુલાકાત રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા અત્રે કરવામાં આવી છે. તો સૌપ્રથમ તો પરિવારજનો સાથે મુલાકાત કરી, મૃતક દીકરીના પરિવારજનો સાથે, અને એમના જે પણ પ્રશ્નો છે, જે એમની સમસ્યા છે, અનુસંધાને પૂરા સાંભળ્યા બાદ ઘટના સ્થળેની રૂબરૂ મુલાકાત કરવામાં આવી. ત્યારબાદ જવાબદાર અધિકારીઓ સાથે, પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ આ કેસની કાર્યવાહી સંબંધે મહિલા આયોગના જે પણ પ્રશ્ન હતા એની ચર્ચા કરવામાં આવી છે. અહીંયા આ ચર્ચામાં કે જે પ્રકારના ડોક્યુમેન્ટ એવિડન્સ આપણી પાસે છે, જે આપ જોઈ શકો છો કે અમારી ફાઇલમાં, એમાં જાણવા મળેલ છે એઝ પર ધ PM રિપોર્ટ, જે પ્રોવિઝનલ આપણને જાણવા મળેલ છે, તે પ્રમાણે ગેંગરેપ, એઝ પર ધ રિપોર્ટ ગેંગરેપ કે હત્યાનો મામલો હોય એ કંઈ પ્રૂફ નથી થતું. બટ રાષ્ટ્રીય મહિલા આયોગે અહીંયા 2-3 પ્રશ્ન એ બી કર્યા છે કે સુસાઇડ હેંગિંગથી ડેથ થયું છે, તો સુસાઇડ માટે થઈને પણ આના પાછળના ફેક્ટર્સ કયા હોઈ શકે, ઇન્સ્ટિગેશન છે, કયા સર્કમટન્સીસ સંજોગોએ આજે કોઈ પણ દીકરીને આ કરવા પ્રેર્યું છે, આ બધા એક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. સાથે સાથે આ ચિત્ર ત્યારે જ હું માનું છું આપણને ફાઇનલ સ્પષ્ટ થઈ શકે છે કે 2-3 દિવસમાં જે ફોરેન્સિક રિપોર્ટ આવવાનો છે, ફોરેન્સિક રિપોર્ટ દ્વારા આપણને જાણવા મળે છે કે દીકરી સાથે શું દુષ્કર્મ થયું છે કે કેમ ગેરકૃત્ય થયું હોય, તો એનું આખું જે છે આપણને સાચી હકીકત જે છે, કેસની સત્યતા જે છે, એ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આપણને જાણવા મળશે. ચોક્કસપણે અમારો ઇન્ક્વાયરી રિપોર્ટ જે તૈયાર થશે એ રિપોર્ટ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ DGP સોંપવામાં આવશે. કેમેરામેન મયુર ટેલર સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, મોડાસા.